નમસ્કાર મિત્રો, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું હરેશ પારોટ. ચોટીલાના ધારાસભ્ય ઋત્વિભાઈ મકવાણા સહિત કોંગ્રેસના કાર્યકરો દ્વારા ખેડૂતોના વીજળીના પ્રશ્નો લઈને ચોટીલાને વીજ કચેરીને તાળાબંધી કરવામાં આવી. ધારી તાલુકાના ગોપાલ ગામ ખાતે ધારાસભ્ય જીબી કાકડીના હસ્તે બ્લોક રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું. અમરેલી જિલ્લામાં સતત ગુજરાતના મુખ્યમંત્રીના 5 વર્ષની સુશાસન ઉજવણીના 6ઠા દિવસે પણ વિકાસના કામોને વેગવંતુ રાખતા કોરોના કાળમાં જ્યારે ત્રીજી લહેર આવવાની શક્યતા રહેલી છે ત્યારે પંચમહાલા શહેરના અલ અમીન સ્કૂલ ખાતે ઉમેદ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરીને 65 જિલ્લા રક્તદાતાઓએ રક્તદાન કરેલું હતું. દહેગામ તાલુકાના રોટરી ક્લબ ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન વંદે માતરમ કોમ્પ્લેક્સના કમ્પાઉન્ડમાં કરવામાં આવ્યું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં દસામાના વ્રતનો પ્રારંભ અષાઢવદ અમાસની તારીખ 8/8/2021 રવિવારના શુભ દિવસે પ્રારંભ થશે. હિંમતનગર ટાઉન હોલ ખાતે રોજગાર દિવસને જિલ્લાના 1096 યુવાનોને રોજગારી અને મહાનુભાવોના હસ્તે 275 લોકોને નિમણૂક પત્રો એનાયત કરી સરકારી તેમજ ખાનગી ક્ષેત્રે રોજગારી રાજ્યના 62,000 યુવાને રોજગારી અપાઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે 5 ઓગસ્ટ ગુજરાત ગૌરવ દિનની ઉજવણી ભારતીય જનતા પાર્ટી તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભાજપ યુવા મોરચાની ટીમ દ્વારા પ્રાંતિજ સામૂહિક આરોગ્ય કેન્દ્રના કોરોના વોરિયર્સનું સ્વાગત કરીને પ્રમાણપત્ર આપી તેમની કામગીરીની બિરદાવવામાં આવી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કતપુર ખાતે વેક્સિનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કતપુર ગામે 100% રસીકરણ કરવા માટે સરપંચ દ્વારા ઘરે ઘરે જઈને ગ્રામજનોને રસી લેવા માટે હાકલ કરી હતી. નોકરી માટે ગુજરાત આશાનું કિરણ બન્યું મુખ્યમંત્રી રૂપાણી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલવાની કોંગ્રેસની માંગ. બોન્ડ સહિત 5 માંગણીઓને લઈને સરકારી હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરની હડતાલ આજે પણ ચાલુ. પૈસાની લેતી દેતી બાબતે 3 મિત્રોએ રિક્ષા ચાલકની હત્યા કરીને લાશ જમીનમાં દાટી. જમ્મુ કાશ્મીરમાં બીજી વખત ડ્રોનથી હથિયાર મોકલાયા. 5 મેગઝીન, 2 પિસ્તોલ અને 112 રાઉન્ડ મળ્યા. રાહુલ ગાંધી જંતર મંતર પહોંચ્યા, કહ્યું ચર્ચાથી કામ નહીં ચાલે, કાળા કૃષિ કાયદાને રદ કરે સરકાર. મીરાબાઈ ચાનુની સફળતામાં વડાપ્રધાન મોદીનો હાથ, મણિપુરના સીએમનો ખુલાસો. સુપરફાસ્ટ સમાચારો અહીંયા સમાપ્ત કરીએ છીએ અને સમાચાર માટે જોતા રહો ZSTV.